દિવાળીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે બારસથી લઈને દિવાળીના પર્વ નિમિત્તે મીઠાઈઓનું વિતરણ થતું હોય છે અને ભેટમાં પણ મીઠાઈ અપાતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી હતી। મેઘરજ રોડ પર આવેલી મીઠાઈની દુકાનો પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રેડ પાડવામાં આવી હતી। ભગવતી મીઠાઈવાળાની દુકાનમાં પણ રેડ પડી હતી। મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે। મોડાસા નગરપાલિકાના અધિકારીઓ પણ રેડમાં સામેલ હતા। આમ અરવલ્લી જિલ્લામાં આવેલી મીઠાઈની દુકાનો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો રેડ પાડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, જેને લઈને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મીઠાઈમાં જે ભેળસેળયુક્ત મીઠાઈનું વિતરણ થતું હોય છે તેને રોકવા માટે આ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સેમ્પલ લેવામાં આવ્યા છે। મોડાસા નગરપાલિકાના અધિકારીઓ પણ તેમાં સામેલ હતા। મીઠાઈના સેમ્પલ લીધા બાદ તેની તપાસ કરવામાં આવશે। આમ અરવલ્લી જિલ્લાના મેઘરાજમાં મીઠાઈની દુકાનો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો।